હેલો ફ્રેન્ડ્સ, હેતલ્સ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે નેટના કાપડમાંથી અને મોતીમાંથી બસ બે જ વસ્તુમાંથી એક સરસ મજાની વસ્તુ બનાવીશું જે તમને ખૂબ જ કામ આવે એવી છે. તો એના માટે વિડીયો ઝડપથી જોજો. મેં નેટના કાપડને 22 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટરને કટ કરી દીધા છે. એવા મેં 18 કટકા લીધા છે. પછી થોડા મોતી લીધા છે. તમે કોઈ પણ શેપના લઈ શકો છો. સૌથી પહેલાં હું ડ્રોપ શેપના મોતી છે એને પરવી લઈશ બધાને. ફ્રેન્ડ્સ, જો વિડીયો સારો લાગતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુ ને વધુ શેર કરજો. આવી રીતે આપણે બધા મોતીને પરવી દઈશું. ફ્રેન્ડ્સ, તમને જો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું ખૂબ ગમતું હોય તો મારી ચેનલમાં ઘણા બધાની મોસ્ટલી બધા વિડીયો વેસ્ટમાંથી બેસ્ટના જ છે. તો બીજા વિડીયો પણ જરૂરથી ચેક કરજો જેથી તમને કંઈ નવો આઈડિયા આવે. હમણાં નવરાત્રિ આવે છે તો અત્યારે આ ક્રાફ્ટ છે એ નવરાત્રિ અને દિવાળી બંને માટે થઈ રહ્યો છે. આ વસ્તુ તમે કદાચ બજારમાં લેવા જાઓ તો પણ આવી નહીં મળે અને ઘરે એકદમ ફ્રીમાં બની જાય એવી છે. નેટના બસ થોડાક જ કટકા જોઈએ. મોતી પરવાઈ ગયા છે. ફ્રેન્ડ્સ, હવે આપણે પટ્ટી લેશું. નેટની જે પટ્ટી કટ કરી છે એ પટ્ટી લેશું. એને હું જે રીતે કરું છું એવી રીતે તમારે સોયમાં પરવાની રહેશે. સૌથી પહેલાં આપણે ખૂણા ઉપર લેશું અને ત્યાર પછી વાળીને વચ્ચોવચ લેશું, વચ્ચે. હા, ત્યાર પછી વાળતા જશું અને સોયમાં ભરાવતા જશું. ટ્વિસ્ટ કરતા જશું, વાળતા જશું અને સોયમાં ભરાવતા જશું. સીધું ને સેજ ત્રાસુ રાખીને તમારે વાળવાનું રહેશે. ફ્રેન્ડ્સ, આજે આપણે આ ભગવાનની માળા બનાવવા જઈ રહ્યા છીએ. નવરાત્રિમાં તમે માતાજી માટે બનાવી શકો છો. દિવાળી માટે ચોપડા પૂજન કરીએ ત્યારે ભગવાન માટે આપણે નવી માળા લઈ આવતા હોય છે માતાજી માટે, તો એ બનાવવા જઈ રહ્યા છીએ. આવી રીતે અને છેલ્લે જે કોર્નર હોય ખૂણો એને આપણે સોયમાં લગાવી દઈશું જેથી બહાર ના નીકળે. તો આવી રીતે કરી નાખ્યું છે. હવે આપણે એક મોતી લગાવીશું એમાં. ત્યાર પછી બીજું પણ એવી જ રીતે કરીશું. ફ્રેન્ડ્સ, જો વિડીયો સારો લાગતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને વધુ ને વધુ શેર કરજો અને હા, કમેન્ટ પણ જરૂરથી કરજો.